कोष्टक रचनाना प्रकार अने तेना उपयोगो। हवे कोष्टक रचनाना प्रकार अने उपयोगो तमने पेज नंबर 39 उपर आप्या छे, एने आपणे सविस्तार समजता पहेला आजे आपणे बहुविध कोष्टकनी रचना जोई छे, एने आपणे एक जरा उदाहरण तमने आप्युं छे, जरा जोई लईए। टेक्स्ट बुकमां आप्युं छे, चलो एमां जोजो। पेज नंबर 38 उपर जुओ। अमदावाद जिल्लानी एक सहकारी बैंकनी विविध शाखाओना कर्मचारीओ विशे अभ्यास करता एक एम मालूम पड्यू के कर्मचारीओमां 20 सिक्योरिटी कर्मचारीओ हता अने तेमां 6 स्त्री कर्मचारीओ हती अने 30 पट्टावाळामां 10 स्त्रीओ हती, ज्यारे 40 कर्मचारीमांथी 25 स्त्रीओ हती अने 8 मेनेजरोमांथी 3 स्त्रीओ हती। तो विद्यार्थी मित्रों, उदाहरण तो ऊपर जे छे एनुं ज लीधेलुं छे, परंतु एमां पासे एने शुं कर्युं तो के एमां एने स्त्री अने पुरुषना से जुदा जुदा आंकड़ाओ दर्शाव्या। तो हवे तमे एनो जवाब छे जोई शको छो, पहेला कर्मचारीनो दरजो लख्यो, पछी एनी जाति लखवी पड़ी कारण के स्त्री अने पुरुष एवुं पासुं वर्गीकरण कर्युं, अने छेल्ला कोलममां लख्युं छे कुल। तो अहींया जे छे स्त्री पुरुष अने कर्मचारीनो दरजो, आवा त्रण बे प्रकारना, एक जाति अने बीजुं दरजो, एटले बे प्रकारना होद्दा जे छे, बे प्रकारना गुणधर्मोने ध्यानमां लई અને વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એટલે એને કહેવાશે બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ। અને આ નાનું ઉદાહરણ છે, એની પછીનું તમે 20મું ઉદાહરણ પેજ નંબર 39 ઉપર જોશો તો એમાં જો મોટું ઉદાહરણ આપ્યું છે, એક જરાક જોઈ લઈએ ટૂંકમાં। અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓના કર્મચારી વિશે અભ્યાસ કરતા એમ માલુમ પડ્યું કે 20 સિક્યોરિટી કર્મચારીમાંથી 7 પુરુષો પરિણીત હતા અને તેમાં 6 સ્ત્રીઓ પૈકી 4 સ્ત્રીઓ અપરિણીત હતી। પટ્ટાવાળા તરીકે કાર્ય કરતા કુલ 20 પુરુષોમાંથી 12 પુરુષો પરણેલા હતા, જ્યારે 10 સ્ત્રીઓ છે પટ્ટાવાળા અપરિણીત હતી। 40 ક્લાર્ક કર્મચારીમાંથી 25 સ્ત્રીઓ હતી અને તેમાંથી 12 સ્ત્રીઓ પરણીત હતી, જ્યારે 7 પુરુષ ક્લાર્ક પરણીત હતા। કુલ 8 મેનેજરોમાંથી 3 સ્ત્રી હતી, તે તમામ અપરિણીત હતી, જ્યારે 5 પરિણીત પુરુષો મેનેજર હતા। આ માહિતીને યોગ્ય સ્વરૂપમાં ગોઠવો। હવે જો મિત્રો, બહુ મોટા મોટું ઉદાહરણ અને હાઈ લેવલનો દાખલો આને કહેવાય। આ દાખલો તમને 5 માર્ગમાં પૂછવો હોય તો જરા પણ એમાં શંકાને સ્થાન નથી, આ 5 માર્ગમાં દાખલો પણ પૂછાઈ શકે, કારણ કે આખું તમારે અહીંયા મગજ દોડાવવાનું છે કે પેલા કુલ વ્યક્તિ કેટલા હતા, એમાંથી સ્ત્રી કેટલી હતી, પુરુષો કેટલા હતા, એમાંથી પાછા જે છે એ સિક્યુરિટીવાળા કુલ કેટલા હતા, પટ્ટાવાળા કુલ કેટલા હતા, ક્લાર્ક કેટલા હતા, મેનેજર કેટલા હતા, એ પાછા ટોટલ આંકડા મળી જાય, પછી પાછા એમાંથી કેટલા સ્ત્રી અને કેટલા પુરુષો હતા, સ્ત્રી પુરુષના આંકડા મળે, પછી પાછા એમાંથી પરિણીત કેટલા અને અપરિણીત કેટલા। એટલે આમાં ટૂંકમાં 3 પ્રકારના દરજ્જા છે ધ્યાનમાં લીધા, 3 પ્રકારના ગુણધર્મો ધ્યાનમાં લીધા। એક તો દરજ્જો ધ્યાનમાં લીધો, એમાં પાછું સ્ત્રી પુરુષો ધ્યાનમાં લીધા, એમાં પાછું પરિણીત કે અપરિણીત। એટલે આ પ્રકારનો દાખલો જે છે એ IMP આપણે પરીક્ષા માટે થોડો ગણી શકીએ। તો તમે નીચે છે એનું આખું ક્લાસિફિકેશન જે છે વર્ગીકરણ તમે જોઈ શકો છો। તો એ રીતે ટૂંકમાં આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે આ રીતે કોષ્ટક તૈયાર કરી અને આપણે જે છે એ વર્ગીકરણ કરવાનું રહેશે, એને આપણે સમજૂતી જ્યારે આપણે દાખલા ગણીએ ત્યારે આપણે મેળવીશું। તો હવે આપણે આ કોષ્ટક તૈયાર કરીએ છીએ એમાં મુખ્ય બે પ્રકાર પડ્યા। એક તો સૌથી પહેલાં તો આપણે પહેલેથી જરાક રિવિઝન કરી લઈએ કે સૌથી પહેલાં તો વર્ગીકરણના બે પ્રકાર, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ। એમાં ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ છે એના પાછા પેટા બે પ્રકાર, એક સાદું વર્ગીકરણ અને બીજું બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ। સાદા વર્ગીકરણમાં એક જ ગુણધર્મને ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવે છે, જ્યારે બહુવિધ કોષ્ટકમાં જે છે એ એક કરતાં વધારે ગુણધર્મો ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવે છે। તો અહીંયા ટૂંકમાં કોષ્ટક તૈયાર કરવું એને શું કહેવાશે, વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવશે। માહિતીને ક્રમબંધ, બરાબર છે, ક્રમબંધ એટલે કે એને રો અને કોલમમાં, એટલે કે હરોળ અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયાને વર્ગીકરણ કહેવામાં આવે છે। હવે આપણે જોવાનું છે આ કોષ્ટક રચના જે છે, એટલે કે કોષ્ટક તૈયાર કરવાથી કયા કયા પ્રકારના ફાયદા એટલે કે ઉપયોગો થઈ શકે એના વિશે હવે આપણે ચર્ચા કરીએ। ચાલો સૌથી પહેલાં સંખ્યાત્મક માહિતી કે ગુણાત્મક માહિતીના વર્ગીકરણના ધોરણો નક્કી કર્યા બાદ વર્ગીકૃત માહિતીને કોષ્ટકના રૂપમાં ગોઠવવામાં આવે છે। સંખ્યાત્મક માહિતી માટેનું સાદું કોષ્ટક અને તેનું આવૃત્તિ વિતરણ છે, અને દ્વિચલ માહિતીના આવૃત્તિ વિતરણને દ્વિવિધ કોષ્ટક કહે છે, જેનો સમાવેશ આપણા અભ્યાસક્રમમાં નથી। એ આપણે દ્વિવિધ કોષ્ટક તમારે આવશે ઠેઠ કોલેજમાં જશો ત્યારે FYમાં નહીં, SYમાં નહીં, અને TYમાં તમારે આંકડાશાસ્ત્ર વિષયક ભણવાનો આવશે, એમાં તમારે જે છે આ દ્વિવિધ કોષ્ટક ઉપરથી દાખલા ગણવાના તમારે ત્યાં આવશે। જો તમે MJCCમાં અભ્યાસ કરવા માટે જશો
बराबर है। मूल जी जेठा कॉलेज ऑफ कॉमर्स एम तुम अभ्यास करने जशो लगभग भावनगर में सरकारी कॉलेज में जो अपने सारा में सारी ने बेस्ट कॉलेज कही है तो ये MJCC तुम अत्यार बधु थोड़ू थोड़ू नोट करता रहो कारण के वर्षों ने जता वार नहीं लगती थोड़ा समय बाद तमे सी कॉलेज में आता रहो त्यारे तमारे आ बधा जे छे ए निर्णयो लेवाना आवशे के कई कॉलेज में एडमिशन लेवू अने कई कई जग्याए केवो केवो अभ्यास थाय छे। तो भावनगर में सरकारी कॉलेज में जो आपणे कॉमर्स लाइन नी गणीए तो ये छे MJCC बराबर सरकारी गवर्मेंट कॉलेज। अने जो प्राइवेट नी वात करिए तो एमां से पहली कॉलेज तो आपणे जे छे KPS गणी शकीए कारण के ए सारा में सारी टूंकमां जे छे ये कॉलेज से जे प्राइवेट से। बीजी जो बहनों माटे वात करिए तो नंदकुरबा महिला कॉलेज ए पण सारा में सारी छे। अने बीजी एक आपणे महिला सर कॉलेज सर्कल जे छे महिला सर्कल बराबर छे न्या टूंकमां जे छे ए पण टूंकमां छे ए सारा में सारी कॉलेज गणी शकीए बहनों माटेनी। अने हवे बहनों ने भाईओ तमाम माटे जो प्राइवेट में सारा में सारी कॉलेज कहेवाय तो ए छे SSCCM बराबर छे स्वामी सहजानंद कॉलेज ऑफ कॉमर्स एंड मैनेजमेंट जे तमारी से ये आपणे एक्सटर्नल डिपार्टमेंट जे यूनिवर्सिटी भावनगरनी आवेली छे त्यां टूंकमां से ए कॉलेज आवेली छे। तो आवी थोड़ी थोड़ी माहिती तमारे जे छे ए दरेक क्षेत्रनी मेळवती रहेवी जोईए जे तमने ભવિષ્યમાં ઉપયોગી થશે। ઓકે મિત્રો ચાલો હવે આપણે પાછો અહીંયા આગળ વધીએ। ચલો હવે આપણે કોષ્ટક રચનાના ઉપયોગો એના ફાયદા કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરીએ। ચાલો એમાં જોઈએ મિત્રો સૌથી પહેલો ફાયદો છે કે આપેલ વિસ્તૃત માહિતીને વ્યવસ્થિત સરળ અને સચોટ રીતે રજૂ કરી શકાય। અસ્ત વ્યસ્ત ટૂંકમાં જે માહિતી આપેલી છે એને આપણે વ્યવસ્થિત સરળ રીતે સમજી શકાય તે રીતે અને સચોટ રીતે ચોક્કસ રીતે આપણે જે છે એ માહિતીને રજૂ કરી શકીએ। જો માહિતી આમ પેરેગ્રાફ સ્વરૂપે હોય તો આપણને સમજવામાં અઘરી પડે વાંચવામાં પણ કંટાળો આવે પણ જો એ માહિતીને આપણે જે છે એ એક ચોક્કસ કોષ્ટકમાં દર્શાવી દઈએ તો સી જો કેવી આમ ટૂંકમાં સમજવાની મજા આવે બરાબર। એક તમને સામાન્ય ઉદાહરણ આપું કે આપણે કોઈ મૂવી હોય મસ્ત મજાનું ફિલ્મ બરાબર એને તમને એમ કે આ ચોપડી જે છે એ ગુજરાતી ફિલ્મની અથવા તો હિન્દી ફિલ્મની અથવા તો બરાબર છે સાઉથની ટૂંકમાં જે છે આખી આ બુક છે મૂવીની આ લ્યો તમે કે વાંચજો બેઠા બેઠા તો આપણને કંટાળો વાંચવું ક્યારે બરાબર છે હોય એનું વસ્તુ પણ વાંચવું ક્યારે એમ થાય કંટાળો આવે પણ એ જ વસ્તુ જ્યારે તમે ટીવીમાં અથવા તો તમે જે છે સિનેમા હોલમાં જોવો છો તો ત્યારે તમને એ વસ્તુ સાંભળવાની અને જોવાની શું આવતી હોય છે મજા આવતી હોય છે કારણ કે એને ચોક્કસ ફોર્મ્યુલામાં ચોક્કસ સ્ટ્રક્ચર એક માળખામાં ગોઠવાઈ ગયેલું છે અને તમારે છે કાંઈ મહેનત નથી કરવાની તમારે ખાલી બેઠા બેઠા જે છે એ પોપરિંગ ખાતા ખાતા ખાલી મૂવી છે એ નિહાળવાનું છે બરાબર એટલે તમને મજા આવે। તો વાત મિત્રો એવી છે કે જે અસ્તવ્યસ્ત પ્રકારની માહિતી હોય એને ચોક્કસ રીતે રજૂ કરવામાં આવે તો એ સમજવામાં અને એક પ્રકારની જે છે એને નિહાળવામાં કેવી આવતી હોય છે મજા આવતી હોય છે। ચાલો આગળ વાત કરીએ આપણે તો એનો પહેલો ફાયદો પૂરો બીજો ફાયદો જોઈએ જે તે અભ્યાસ માટે તપાસ હેઠળની જરૂરી માહિતીનો જ ઉપયોગ થતો હોવાથી સમય શક્તિ અને નાણાંની બચત થાય છે। વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન જરાક કરતા જજો સમય શક્તિ અને નાણાંનો શું થાય છે બચાવ થાય છે। તમારે કોષ્ટકની રીતે માહિતી આપી હોય તો તમારે એને સમજવામાં છે એ સરળ પડે પણ જો અસ્તવ્યસ્ત માહિતી આપી હોય તો શું થાય સમજવામાં મુશ્કેલ પડે ગણતરીમાં મુશ્કેલી પડે અને પૈસા જે છે થોડાક સમય પૈસા અને ખર્ચ અને શક્તિ બધું શું થાય વેડફાય। એટલે ચોક્કસ સ્ટ્રક્ચરમાં માળખામાં માહિતી રજૂ થયેલી હોય તો સમયની પણ બચાવ થાય છે શક્તિનો પણ બચાવ થાય છે અને નાણાંનો પણ બચાવ થાય છે। ચાલો પછીનો આપણે ફાયદાની વાત કરીએ તો કે કોષ્ટક રચનામાં જે માહિતીની સરખામણી કરવાની હોય તે પાસે પાસે ગોઠવવાની હોવાથી સરખામણી સરળ છે એ રીતે કરી શકાય। એટલે બે પ્રકારની માહિતીની આપણે કોઈ તુલના કરવી હોય કે 2011માં નફો એટલો મળ્યો હતો અને 2021માં નફો એટલો મળશે એવી આપણે કંઈ તુલના કરવી હોય તો આપણે તુલના જે છે કોષ્ટક દ્વારા સરળતાથી કરી શકીએ છીએ તો એ પણ એનો ફાયદો ગણી શકાય। આગળ વાત કરીએ મિત્રો કોષ્ટક રચનામાં હાર અને અથવા સ્તંભની માહિતીની કિંમતોનો સરવાળો કરવાનો હોવાથી માહિતીના વર્ગીકરણમાં શરત ચૂક થઈ હોય એટલે કે કંઈ ભૂલ થઈ હોય તો પણ તે ભૂલ સહેલાઈથી સુધારી શકાય છે। એટલે કે કોષ્ટક રચનામાં આપણે કંઈ સરવાળામાં ભૂલ થઈ હોય અથવા તો કંઈ માહિતી લખવામાં કોઈ જગ્યાએ મિસ્ટેક કરી હોય તો એવી ભૂલ એવી એરર આપણે સરળતાથી શોધી શકીએ છીએ અને તેને સરળતાથી સુધારી શકીએ છીએ તો આ પણ કોષ્ટક રચનાનો ફાયદો ગણી શકાય। ચલો મિત્રો આગળ વાત કરીએ ત્યાર પછી કોષ્ટક રચનાથી માહિતીનું વિશ્લેષણ કરવામાં સરળતા અને સુગમતા રહે છે। માહિતીનું વિશ્લેષણ એટલે કે ક્લાસિફિકેશન તમારે કરવું હોય અર્થઘટન કરવું હોય
बराबर से एनालिसिस करवो होय तो ये टूंक में कोष्टक रचना द्वारा सरलताथी करी शकाय छे। कोष्टक जोई अने तरत ज तमे एनु अनुमान करी शको कि आ कोष्टक में आवा आवा प्रकार की माहिती आपी छे। बराबर तमे पेज नंबर 39 उपर जोईने तमे कोष्टक जे आप्युं छे एमां तमे जुओ तो कुल व्यक्ति तमारे जुओ तो सीधू छेल्ला कॉर्नर में छेल्ली कॉर्नर पर जो 98 लखीने आप्या तमने खबर पड़े कुल अहींया संख्या छे 98 छे। एमां तमारे सिक्युरिटी वाला कुल केटला छे तेनी सामे छेल्ला खानामां जुओ 20 लख्या, पट्टावाळा छेल्ले केटला छे 30, એટલે તમારે ગમે એટલી માહિતી આમાંથી તમને તાત્કાલિક સહી મળી શકે, એટલે એ તમને જે છે એ સમજવામાં પણ સરળ પડે અને વિશ્લેષણ કરવામાં પણ શું પડતું હોય છે, સરળ પડતું હોય છે। ઓકે મિત્રો, તો આ જે છે આપણે 5 છે કોષ્ટક રચનાના ફાયદા એટલે કે એના લાભ છે આપણે જોયા।